અમદાવાદમાં સામાજિક તત્વોનો ત્રાસ જોવા મળે છે ત્યારે હવે હેબતપુરા વિસ્તારમાં કારમાં આવેલા બે શખ્સોએ ટ્રક ચાલકને માર માર્યો છે. આ ઘટના સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ બંને શખ્સને માર માર્યો હતો અને ગાડીમાં લોકોએ તોડફોડ કરી છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે હવે સોલા પોલીસે કાર સવાર બંને શખ્સોની ધરપકડ કરી છે. હેબતપુર ચાર રસ્તા પાસે એક ટ્રક ચાલક અને ફોર્ચ્યુનર ચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઈ હોય. ફોર્ચ્યુનર ચાલકે ટ્રક ચાલકને માર મારતા માથામાં ઈજા થતા પબ્લિકના માણસો વચ્ચે પડી છોડાવવા જતા ફોર્ચ્યુનર ચાલકને માર મારેલો હોવાની પ્રાથમિક માહિતી છે. હવે આગળ હવે ટ્રક ચાલકની મુલાકાત લઈ એને માર માર્યો હોય તો એ અંગેની દાખલ કરી જાણકારી પ્રાપ્ત થઈ છે. કાર ચાલકની હાલમાં કોઈ માહિતી નથી. અમદાવાદના થલતે ચાર રસ્તા બાજુ એક ટ્રક ચાલક અને એક કાર ચાલક વચ્ચે રકઝક થઈ હતી, જેના પગલે જે કાર ચાલક છે તેને ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હતો. એવો જે રીતે માર મારવામાં આવ્યો હતો તેને જોઈ પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું હતું અને જે કાર ચાલક છે તેને પણ પબ્લિક દ્વારા માર મારવામાં આવ્યો હતો. સાથે જ કારની અંદર તોડફોડ પણ કરવામાં આવી હતી. જો મહત્ત્વની વાત કહીએ તો જે કાર ચાલક છે તેના દ્વારા ટ્રક ડ્રાઈવર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે અગાઉ એક્સિડન્ટ કર્યો હોય અને એક્સિડન્ટ કરીને નાસી છૂટ્યો છે, તેના પગલે આ કાર ચાલક દ્વારા ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ જે ટ્રક ચાલક છે તેને પણ આ કાર ચાલકો માર મારતા પબ્લિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પબ્લિકે જે પબ્લિકનો રોષ જોઈ પબ્લિકનો રોષ સાથે જ પબ્લિકે પોતાનો રોષ કાઢ્યો હતો અને આ જે કાર ચાલક છે તેને પણ માર મારવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ચાલુ છે, ત્યારે હવે આમાં જોવા ન રહ્યું આગળ શું આવે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે યશ કંસારા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.